સુરતના પાંડેસરા વિસ્તારમાં ડોક્ટર મેડિકલ દુકાન અને અલિત્રા કંપનીના માલિક દ્વારા સવારસન 3,000 થી 4,000 લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। કોરોના વાયરસ મહામારી બીમારીને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશમાં વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન પછી 3 મે સુધીનું કરી દેતા શ્રમિક લોકો અને શ્રમજીવીઓ પર ભારે ચિંતા જોવા મળી રહી છે। ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં ડોક્ટર મેડિકલ દુકાન અને અલિન્દ્રા કંપનીના માલિક દ્વારા સવારસાંજ 3,000 થી 4,000 લોકોને જમવાની વ્યવસ્થા કરાવવામાં આવે છે। દેશની તમામ આવાસ અભાવી લોકોને દિવ્યાંગ ન્યૂઝ ચેનલના સલામ છે। ये कौन सी जगह है और आज ये जो कार्यक्रम है वो कौन कर रहा है? ये देवनगर है, सोसाइटी का नाम है देवनगर। और अपना मेडिकल संजय डॉक्टर बहुत से लोग हैं, 15-20 लोग हैं जो अपना मिलकर सब काम करते हैं। और 11-23 हम लोग पिलाते पिलाते हैं, रोज का 1,000-1,200 लोग रोज खाते हैं, सुबह शाम खाते हैं। हम लोग को करते हैं अभी कैसे दिक्कत पड़ रही है जब काम धंधा बंद है लॉकडाउन है तो क्या कहते सबको थोड़ा बहुत कष्ट करना पड़ेगा क्योंकि बीमारी ऐसा है कि थोड़ा कष्ट नहीं खाएंगे तो फिर ये बीमारी भागेगा नहीं। अच्छा, ये जो अभी घर से खाने की दिक्कत पड़ रही है तो आज मतलब काफी दिनों से ये जो व्यवस्था यहाँ पे करी गई है, इन लोगों की व्यवस्था कैसी है? व्यवस्था तो बहुत अच्छा है, खाना पीना भी अच्छा बनता है। जी, आपनु नाम? डॉक्टर शेखर चौधरी। आ क्यों विस्तार से, कई जगह है और क्या प्रकार की व्यवस्था क्या संगठन द्वारा करवामां आवे? मुक्तिनगर है साहेब, सामे हेमनगर, बाजू में हीरानगर, पाछळ भवानीनगर, 6-7 नगर है अमरा विस्तार में। अने 25-30 वर्ष से अमे आ क्लिनिक चलावे छे। आ लोकोनी परिस्थिति लेबर एरिया है साहेब, અને આ મજૂર વર્ગ રહેવાથી બિચારા સવારે ડ્યુટી જાય અને સાંજે આવે। 21 દિવસના લોકડાઉનમાં જે પરિસ્થિતિ રૂપે જગ્યા પછી અમે 4-5 ડૉક્ટર મળીને ભેગા થઈને અમારી સાથે કમ્પ્લેન કરતા કે સાહેબ ખાવાનું નથી, ગવર્મેન્ટ પાસેથી અમને પૂછતું નથી, તો અમે વિચાર કરીને જમવાનું એ ચાલુ રાખ્યું, 11 તારીખથી ચાલુ કર્યું। તો ત્યારના ડૉક્ટર ભેગા મળીને ઠરાવ્યું કે અમે બધા મળીને સેવા આપીએ જમવાની સવાર સાંજની। તો સવારે 1,500 લોકોનું અને સાંજે 2,000 લોકોનું, 3,500 લોકોનું 11 તારીખે સવાર સાંજ જમવાનું ચાલુ રાખેલું છે। અને સેવા પરમો ધર્મ, અને આપણા પ્રધાનમંત્રી સાહેબે બી વચ્ચે વાત કરેલી કે એક એક પરિવારનો એક એક જિમ્મેદારી લો, તો અમે એમ કર્યું કે ભાઈ કેટલા પરિવારનો, 4 માણસ કેટલા પરિવારની જિમ્મેદારી લે, તો એકઠા કરીને અમે આ સેવા ચાલુ રાખી। તો 5-6 દિવસથી સાહેબ આ સાથે સાથે કેવા, તમે ડૉક્ટર છો તો તમે કેવા પ્રકારનું એક ધ્યાન રાખવામાં આવે? અમે યા વધારે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખીએ છીએ સાહેબ, કેમ કે આજે લોકો છે એને એનામાંની બહુ ખાસ ખબર નથી, પણ અમે આ કેર એને ખાસ લેવાનું ફરજિયાત પાડે છે। બીજી વાત, માસ્ક પહેરીને આવો, માસ્ક પહેરીને આવ્યા સિવાય તમને ભોજન મળશે નથી, આ બધી અમે ફોલો ગાઈડલાઇન ફોલો કરીએ છીએ। આ કેટલા દિવસ ચાલશે સાહેબ સેવા? આ જ્યાં સુધી ચાલશે સાહેબ, 3-7 તારીખ સુધી લોકડાઉન છે ત્યાં સુધી અમે આ ચાલુ રાખીએ છીએ નિરંતર। મેરા નામ હૈ અરુણ કુમાર સાહેબ, અલીગ્રા ટેક્સો કા એમ્પ્લોય હું, રમેશ ભાઈ ગુંડલિયા મેરા ડાયરેક્ટર જી। જી, આપ કે તરફ સે હમને જો ભી હૈ, હમને જો ભી હૈ મદદ સબને હમારે એમ્પ્લોય કો મદદ, ઉપર સે જો મદદ કરના હૈ હમ હર રોજ મદદ કર રહે હૈ, ક્યુંકિ ગરીબ લોગ 2,000 સે 3,000 લોગ ખા રહે હૈ, હમ મદદ કરને કે લિયે રેડી હૈ। उसमें गीतेश भाई पटेल है, अनिल भूजी है, तेजस भाई गुंडलिया है, रमेश भाई गुंडलिया है, डॉक्टर साहब ने बोला हम वो हिसाब से कर रहे हैं। और उसमें हमारे सब संबंधी जो भी है ये कंटिन्यू ये 3 तारीख तक चलना चाहिए। ओके, उसमें क्या है कुछ भी होगा तो हम मदद करेंगे कंटिन्यू।